કોડીનાર ખાતે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ 4 શાળામાં સેનેટરી પેડ વેલ્ડિંગ મશીન મૂકવા નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા જાહેરાત કરાઈ. આને કહેવાય પ્રજાનો સાચો લોકનેતા. મેડિકલ સ્ટોરમાં દીકરીની દર્દનાક હકીકત જાણી કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ ઉઠાવ્યું સરાહનીય કદમ. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કોડીનારની 4 શાળામાં સેનેટરી પેડ વેલ્ડિંગ મશીન મૂકવા નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીની જાહેરાત. કોડીનારનો અનુકરણ અન્ય નેતાઓ પણ કરે, તેમના ગામમાં કરે તો ખરા અર્થમાં બેટી બચાવો બેટી ભણાવો સૂત્ર સાર્થક થયું ગણાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે જણાવ્યું હતું. મેડિકલ સ્ટોરમાં એક દીકરી શરમાતી શરમાતી સેનેટરી પેડ લેવા જાય છે ત્યારે સેનેટરી પેડની ખરીદી વેરાએ અમુક આવારા તત્વો દ્વારા આ દીકરીની મજાક કરવામાં આવે છે, તે એક શરમજનક વાત છે. આ બાબતને ધ્યાનમાં લઈ સોલંકીએ જે પગલું ભર્યું તે યોગ્ય છે. કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી ધ્યાનમાં આવતા અને બહેનોની આ મોટી સમસ્યાને એક ભાઈ તરીકે પોતાની નૈતિક ફરજ સમજી કોડીનારની શાળામાં ખાસ સેનેટરી વેલ્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી સરાહનીય કદમ ઉઠાવી સમાજને એક નવી રાહ ચીંધી. કોડીનાર નગરપાલિકા સંચાલિત કોલેજ સ્કૂલ છે, જે ગર્લ્સ સ્કૂલ. હું પોતે શિવાભાઈ સોલંકી કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ છું અને આ ફંક્શનમાં મને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યું હતું અને શિક્ષણ અધિકારી પારેખ સાહેબ અમે અને પ્રિન્સિપાલો જે ભેગા થઈ અને એક મારા મગજમાં જે ગરીબ દીકરી માટે દીકરીઓ અને બહેનો માટે જે મને સોચ આવી છે એનું આજ અમલીકરણ કરીએ છીએ કે વેડિંગ મશીન જે પેડ મશીન છે એનું જે કોડીનારમાં 4 સૌથી મોટા મોટી સ્કૂલો છે તેમાં 4000 દીકરીઓ છે એના માટે પેડિંગ મશીન માટે અમે કોડીનાર નગરપાલિકાએ મશીન માટેની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં જલ્દીમાં જલ્દી પેડ મશીન બધા સ્કૂલમાં લાગી જશે. કારણ કે દીકરીઓ 4000 દીકરીઓ છે એની દીકરીઓ એનો ભાઈ તરીકે મેં આ મશીન માટે જે મારી સોચ આવી છે અને લોકોએ પ્રિન્સિપાલે પણ જે એને બિરદાવી લીધી છે તેના માટે જે વહેલી વહેલી તકે જ આ સ્કૂલમાં વેડિંગ મશીન લાગી જાય અને ગરીબ માણસ અને ગરીબ સેનેટરી મશીન ગરીબ દીકરીઓ અને ગરીબ પરિવારને જે આ મશીન મળે સામાન્ય 5 રૂપિયામાં સારી કંપનીની એ પેડ મળશે તેવી એક જાહેરાત અમે કરી છે. હું નાલંદા શૈક્ષણિક સંકુલનો નિયામક કમ આચાર્ય આજે વિજ્ઞાન પ્રદર્શનમાં જ્યારે અહીંયા આવ્યો મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં જેની અંદર મુખ્ય મહેમાન તરીકે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી હાજર હશે, એમની એક વેદના વર્ષોથી એના મનમાં રહેતી હતી અને એ વેદના એ હતી કે પેડ જે દીકરીઓને ખૂબ ઉપયોગી છે એની નિજી બાબત છે. આજે બજારમાં લેવા માટે જાઓ તો 50 રૂપિયા કે 60 રૂપિયાનું એક મળે છે, એવું પેડ મશીન એણે તાલુકા અને કોડીનારની 5-4 શાળાઓ, એક મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, નાલંદા શૈક્ષણિક સંકુલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ભભા વિદ્યાલય, આ 4 શાળાઓની અંદર મૂકવા માટેનો એમણે આજે પોતાનો પ્રસ્તુત વિચાર સ્તુત કર્યો. ખૂબ જ આનંદની વાત અમને આ વિચારને આવ્યો ને એક સમજા જેવી બાબત છે કે પોતે મેડિકલ સ્ટોરમાં ઊભા હતા ત્યાં એક દીકરી આવી એણે પેડ માગ્યું, એક ભાઈ સાંભળતો હતો અને એમાંથી એની સ્ટોરી શરૂ થઈ અને દીકરી ઘર મૂકીને ભાગી ગઈ. તેમ આ પેડમાંથી એવું પસંદ પેડ અમારી દીકરીઓને અમારી જ શાળામાં મળે જેને ક્યાંય ન જવું પડે એટલે ગરીબ મા બાપની દીકરીઓ માત્ર 5 રૂપિયાની અંદર આ પેડ લઈને પોતાને ઘરે પણ લઈ જઈ શકશે સાથે સાથે પોતે એનો ઉપયોગ પણ કરી શકશે. આ એક ખૂબ જ સરાહનીય બાબત છે અને એને માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કૈલેશ ભટ્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી, ઉના.